સુરત જિલ્લાના ઓલપડ તાલુકાના કીમ ખાતે વન પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલની મેગા સત્તાની મેગા ડ્રાઇવમાં જોડાયા હતા કચરા મુક્ત સ્વચ્છ ભારત અને કચરા મુક્ત સ્વરાજ સ્વચ્છ રાજ્યની નેમ સાથે શરૂ કરાયેલી રાષ્ટ્રવ્યાપી સ્વતાઈ સિવા અંતર્ગત ઓલપાડ તાલુકાના કીમ ખાતે વન પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલ સ્વતાઈ મેઘા ડ્રાઇવમાં જોડાયા હતા પ્લાસ્ટિક મુક્ત સ્વચ્છ ગામ બનાવવા જેસીબી ટ્રેક્ટર કચરાપેટીની ગાડી અને સ્વચ્છતા કર્મીઓ સાથે કીમ ખાતે મંત્રીએ સ્વતા મેઘા ડ્રાઈવ આરંભી હતી સાથોસાથ વન પર્યાવરણ મંત્રીએ પોતાના દત્તક ગામ મુડતની સરપ્રાઇઝ વિઝિટ કરી હતી ગામમાં સ્વચ્છતા સાથે આરોગ્યની સુવિધા રોડ રસ્તા સીસીટીવી કેમેરા પાણી તળાવ શાળા મંદિર સહિતની દરેક સુવિધાઓ તેમની જાળવણી નિહાળીને મંત્રી પ્રભાવિત થયા હતા આ પ્રસંગે વનમંત્રીએ જણાવ્યું કે રોડ રસ્તા કે જાહેરમાં કચરો નાખનાર ઉપર સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે તેમજ કચરો નાખનાર સામે દંડનીય કાર્યવાહી પણ કરાશે જાહેર માર્ગો ઉપર કરેલા દબાણ હટાવવા અધિકારીઓને તાકીદ કરી હતી તેમજ આપણા ઘર સુધી આવતા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વાહનમાં કચરો નાખવા ગ્રામજનોને અપીલ કરી હતી મંત્રી વધુમાં જણાવ્યું કે દેશમાં સ્વચ્છતા અભિયાન જન આંદોલન બન્યું છે ત્યારે ગુજરાતને સ્વચ્છતાના અગ્રેસર બનાવવા માટે સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી છે પ્લાસ્ટિક મુક્ત અને કચરા મુક્ત ગામ બનાવવાથી આપણું ફળિયું ગામ સ્વચ્છ તેમજ સ્વસ્થ બનશે ઓલ્ફર તાલુકાના એકસો આઠ ગામમાં સ્વચ્છતા અભિયાન વેગવંતુ થયું છે જેમાંથી એકાવન ગામોમાં સ્વચ્છ અને સુગઢ બન્યા છે સૌએ પોતાની નૈતિક જવાબદારી સમજીને દર અઠવાડિયે દરેક નાગરિક બે કલાક શ્રમદાન કરી સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો આ સ્વચ્છતા અભિયાનમાં તાલુકા પંચાયતના પ્રમુખ ગીતાબેન પટેલ ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ ન્યાય સમિતિના અધ્યક્ષ લાલુભાઈ પાઠક તાલુકા સંગઠનના બ્રિજેશભાઈ પટેલ કુલદીપભાઈ કિમ ગામ સરપંચ પ્રવીણભાઈ પટેલ ગ્રામ પંચાયતના સભ્યો અગ્રણીઓ વિવિધ એનજીઓના પ્રતિનિધિઓ નગરજીનો જોડાયા હતા ઓલપાડ થી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ